તાલુકા લુણાવાડાની મહિલા તબીબની ઘોર બેદરકારી સામે આવી છે. આરોહી હોસ્પિટલની ઘટના છે જ્યાં તબીબ શૈલાજે ભુરિયાની બેદરકારી તેની સામે આવી છે. પ્રસૂતિ દરમિયાન મહિલાના પેટમાં રૂનો કટકો ભૂલી ગઈ. મહિલાને પેટમાં દુખાવો થયો ત્યારે સયાજી હોસ્પિટલ ખસેડાઈ અને હોસ્પિટલમાં મહિલાનું મોત નિપજ્યું છે. ગીતાબેન ખાટ નામની મહિલા જેમનું મોત નિપજ્યું છે. તો પ્રસૂતિ દરમિયાન કોટનનો ટુકડો તેમાં ભૂલી ગઈ હતી તબીબ, જેના કારણે મોત નિપજ્યું છે આ મહિલાનું. રવિ અગ્રવાલ આપણી સાથે જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. રવિ, ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય, એક મહિલાનું મોત નિપજ્યું છે, શું વધુ માહિતી? નુપુર, બિલકુલ, ખૂબ જ ગંભીર બેદરકારી છે અને તેના કારણે જ એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખાસ કરીને આ જે ઘટના છે તે લુણાવાડા જે મહીસાગર જિલ્લામાં આવેલું છે ત્યાંની ઘટના છે, કે જ્યાં જે આરોગ્ય હોસ્પિટલની જે મહિલા તબીબ છે શૈલા ભુરિયા, તેમના દ્વારા એક મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી. તે દરમિયાન તેમને પ્રસૂતિ દરમિયાન તેમના પેટમાં કોટનનો ટુકડો તે ભૂલી ગઈ હતી અને તેના કારણે મહિલાને પેટમાં ખૂબ જ દુખતું હતું. ત્યારે તેમનો જે પરિવાર છે તે સયાજી હોસ્પિટલ ખાતે આવ્યો હતો. આપ જોઈ શકો છો કે આ હોસ્પિટલમાં બપોરે તે મહિલાને લાવવામાં આવી હતી, જે દરમિયાન જે ડોક્ટર છે અહીંયા તેમને મહિલાનું ઓપરેશન કરતા પેટમાંથી કોટનનો ટુકડો બહાર નીકળ્યો હતો અને ત્યાર પછી મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, જેના કારણે જે પરિવાર છે તે પરિવારના સભ્યો અહીંયા જોઈ શકો છો ખૂબ જ ગમગીની પરિવારમાં ફેલાય છે. તમામ જે પરિવારના સભ્યો છે તેઓના આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે, કારણ કે એક મહિલા તબીબની ઘોર બેદરકારી છે જેના કારણે આખી આ ઘટના બની છે. આપ જોઈ શકો છો કે આ જે મહિલા છે ગીતાબેન ખાટ, કે જેમની સારવાર કરવામાં આવી હતી અને તેમના પેટમાં કોટનનો ટુકડો ભૂલી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમના પતિ છે, તેમની સાથેથી વાત કરીશું. શું થયું હતું, કઈ જગ્યાએ લઈ ગયા હતા અને કોની બેદરકારી છે? હા, નવ મહિના થયા હતા મારી વાઇફના, અને કોટેજમાં દાખલ કર્યા હતા, અને ગુરુવારે દાખલ કર્યા હતા કોટેજમાં, અને પછી કોટેજ 9 વાગે એમની વિતામણી નથી એટલે પછી લોહીનું ઓછું હતું એટલે પછી એમને લોહીનું બોટલ આપ્યું હતું ત્યાં જનરલ હોસ્પિટલમાં લુણાવાડ. પછી ત્યાં જનરલ બોટલ આપીને પછી 2 કલાકમાં પીડા થઈ, એટલે પીડા પછી એટલે ડૉક્ટરે, એકલા હતા એટલે પછી સીસી સુગાડવાવાળા ડૉક્ટર આવ્યા નહીં એટલે પછી ડૉક્ટરે કીધું કે હું એકલો જ છું. અને આપ ક્યાં લઈ ગયા અને શું થયું? અને પછી હવે આરોહીમાં પછી કઈ લેવા જતા, આરોહીમાં લઈ ગયા પછી, અને આરોહીમાં તઈ જઈને ડૉક્ટર તઈથી 2 વાગે અમે હાજર કર્યા, 2 વાગે અને ડૉક્ટરે 3ને. આ બીજા બેન છે એમને પૂછવા માંગ્યું શું થયું. બેન, કયા ડૉક્ટરની બેદરકારી છે? હા સાહેબ, હું એમ કહેવા માંગુ છું તમને ચોખ્ખું કે અમારું કોટેજ હોસ્પિટલ અંદર આ બેનને દાખલ કરવામાં આવ્યા, પણ તો એક ડૉક્ટર સાહેબ એક જ હતા અને એમને કોઈ મદદમાં સીસી સુગાડવાવાળા સાહેબ નહોતા, એટલે સાહેબે કીધું કે તમે ગમે ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ. તો એમણે સાહેબે બેનને આરોહીવાળા મેડમને તો મોકલ્યા. તો મેડમ રાત્રે અમે તો 2 વાગે ગયા એટલે પછી આવ્યા, તો 3:27 ઓપરેશન થયું એમ. પણ ઓપરેશન થયા પછી આ પેટનો ભાગ પોચો થયો જ નહીં એમ. પરિવાર જણાવી રહ્યું છે, બચારો અત્યારે બોલી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી. આપ જોઈ શકો છો કે આ ખૂબ જ ગરીબ પરિવાર છે, કે જેમાં જે પરિવારના સભ્યો કહી રહ્યા છે કે ડોક્ટરની બેદરકારી છે અને તેના કારણે જ તેમનું મૃત્યુ નિપજ્યું છે. અને ચોક્કસથી આ વાત અહીંયાના જે એમએલએ છે તે પણ કરી રહ્યા છે કે મહિલા અહીંયા આવી અને ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે તેમના પેટમાંથી કોટનનો ટુકડો નીકળ્યો છે અને ત્યાર પછી તેમનું મૃત્યુ થયું છે. એટલે હવે જોવાનું રહ્યું છે કે કઈ રીતના લુણાવાડા પોલીસ છે તે જે મહિલા તબીબ છે તેની સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરે છે અને પરિવારને કેવી રીતના ન્યાય મળે છે તે ખૂબ જ એક મહત્વની બાબત બની રહેશે. બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી માટે. તો હાલ તો તપાસનો વિષય અને મહિલા તબીબ જેની બેદરકારી છે તેની સામે શું કાર્યવાહી થાય છે તે પણ જોવું રહેશે. જો 1/19 બે વાગે એમને મેલ ચાઇલ્ડ એટલે કે છોકરો ડિલિવર થયો હતો અને એમને કંઈ ત્યારબાદ પેટમાં કંઈક પેટ ફૂલી ગયું હતું અને ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. તો જેમને આજરોજ આપણે ત્યાં 2 વાગે લાવ્યા અને એમની સર્જરી અહીંયા આગળ સયાજી હોસ્પિટલમાં થઈ. તો એમાં ડૉક્ટર SM કચેરીવાલા સરના યુનિટમાં, તો એમના પેટમાંથી એક કોટનનું મોપ એટલે કે એવું ગોસ પીસ મોટું નીકળી આવ્યું. જ બપોરે 3 વાગે સર્જિકલ એ યુનિટમાં 3 વાગે એક્સપાયર થયું એવું ડિક્લેર કર્યું છે.